મહેસાણા જિલ્લામાં વરસાદી વાતાવરણે ખેડૂતો માટે મુસીબત વહોરી છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોમાં પાક નુકસાનીને લઈને ભીતિ સેવાઈ રહી છે। ચોમાસુ વીતવાના સમયે મેઘરાજા મહેરબાન થતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે। કપાસ બાજરી કઠોળ વર્ગના જે પાકો છે તેને નુકસાન પહોંચી રહ્યું છે। વરસાદે જાણે કે ખેડૂતોના માથે આફત નોતરી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ત્યારે નુકસાનનું વળતર આપવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારા ગામમાં વરસાદ વધારે, બેચાજી તાલુકામાં વરસાદ વધારે પડવાથી અમારા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બાજરી, કપાસ, જુવાર, ઘઉં અને બાજરી, જુવાર આ બધું કઠોળ એ બધું અમારા ખેતરમાં જે પાક હતો એ બધો પાણી ભરાઈ જવાથી નિષ્ફળ ગયો છે। તો સરકારશ્રીને અમારે એટલું કહેવાનું રજૂઆત કે થોડો પાકમાં અમારે વળતર ચૂકવે। વરસાદ વધુ પડવાથી બેતરાજી તાલુકામાં 4-5 ઇંચ વરસાદ પડી ગયો, એના કારણે જે ચોમાસું પાકમાં જે વાવેતર કપાસ, એરંડા, કઠોર, જુવાર આ જે વસ્તુ એ પાણીની અંદર ડૂબી જવાના કારણે એ નિષ્ફળ પાક સીઝન નિષ્ફળ જવાથી એ સરકારને વિનંતી છે કે જે એને યોગ્ય વળતર ચૂકવવાની માગણી કરીએ છીએ। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે મગફળીના પાકનું મોટા પાયે નુકસાન થયું છે। અચાનક જ વરસાદ આવી જતા ખેડૂતોએ કાઢેલ મગફળી પણ પલળી ગઈ હતી, તો કેટલાક ખેડૂતોની મગફળી ખેતરમાં જ ઉગવા લાગી હતી, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। જિલ્લામાં હજુ પણ વરસાદ આવશે તો ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે। પોરબંદર પાસે પાકિસ્તાની નાપાક હરકત, ભારતની 5 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ કર્યું છે અને તમામ બોટ પોરબંદર વેરાવળની હોવાની શક્યતા છે। 5 બોટ સાથે 30 માછીમારોનું અપહરણ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે। પોરબંદર પાસે પાકિસ્તાનની આ નાપાક હરકત સામે આવી છે। રાજકોટમાં વરસેલા ભારે વરસાદ બાદ તમામ રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે। જેતપુરના પ્રવેશ દ્વાર એવા નવાગઢ તમામ રસ્તાની હાલત અતિ બિસ્માર છે। અમરનગર રોડમાં રસ્તાનું ધોવાણ થતા રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે અને આ ઉપરાંત મોટા વાહનો પસાર થતા ધૂળની ડમરી ઉડે છે, જેને લઈને આસપાસના વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। તો સ્થાનિકો દ્વારા અનેક વખત પાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। નવાગઢ ચોકડી સુધીમાં એટલા ભયંકર ખાડા પડી ગયા છે, જેમાં કોઈ જવાબદાર સામું જ જોતા નથી। ટુ વ્હીલવાળા તો હાલતા પડતા હોય છે, અમારી દુકાનો અમે ઘણા બધા પડે, અમે એને ઊભા કરતા હોય, જે કોઈને હાથ પગ ભાંગી ગયા હોય અને અમારી દુકાનો પણ એટલી બધી ધૂળ કરી જાય છે, દિવસમાં 10 વખત સાફસૂફ કરીને તો હતી એવી નવી દુકાનો થઈ જાય છે। જવાબદાર વ્યક્તિઓ કે આનો નિકાલ લઈ આવે એવી અમારી અપીલ છે। વરસાદના કારણે ડેમેજ થયા છે, તેની રિપેરિંગની કામગીરી ચાલુ જ છે। જે કાચા રોડોમાં ખાડા પડી ગયા છે ત્યાં મોરમ અને ગ્રીટ નાખીને લેવલ કરવાની કામગીરી ચાલુ છે। જે આરએનબીના અને નેશનલ હાઈવેના રોડો જેતપુરની હદમાંથી પસાર થાય છે એ લોકો દ્વારા પણ એમની રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે તેવી પણ એમના દ્વારા જાણ કરવામાં અમને આવેલ છે। ચોમાસા પછી વાત કરવામાં જેતપુરની, જેતપુરના તમામ રસ્તાઓ તો બિસ્માર હાલતમાં છે। બીજી તરફ વાત કરવામાં કે અમને સીધા દ્રશ્ય બતાવ્યું છે અમરનગરના, આ અમરેલીને જોડતું અમરનગર છે અત્યારે, જે સરદાર ચોકથી લગાવીને અમરેલી સુધીનો 35 કિલોમીટર રસ્તો છે જે બિસ્માર હાલતમાં છે। આ 1.5 ફૂટના જે ખાડા છે આપ જેને દ્રશ્યમાં જોઈ શકો છો। બીજી તરફ વાત કરવામાં કે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે અને રાહદારીઓ અને ટુ વ્હીલવાળા નીકળતા હોય ત્યારે આંખના અંદરમાં રસ ભરતી હોય ત્યારે અકસ્માત સર્જતા હોય છે। તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતનું તંત્રનું પાણી પેટનું હલતું નથી અને બીજી તરફ વાત કરવામાં તંત્ર દ્વારા રજૂઆત કરવા છતાં બી લોકો અત્યારે તંત્ર દ્વારા કામ કરવામાં આવતું નથી। જ્યાં ખાડા છે આપ જોઈ શકો છો, અત્યારે જે ધૂળની રમડી ઉડી રહી છે એ ધૂળની રમડી ઉડતા જ જે ક્યારેક ક્યારેક અકસ્માત બી સર્જાતા હોય, ટુ વ્હીલવાળા પડતા બી હોય છે, છતાં તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી ને બીજી તરફ વાત કરવામાં આવે કે તંત્ર દ્વારા અને લોકો દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવે છે તાત્કાલિક દોરે આ રોડનું કામ કરવામાં આવે। મુનાફ બગાડી, ન્યૂઝ ગુજરાતી, જેતપુર। વડોદરામાં બપોર બાદ ભારે વરસાદ શરૂ થયો છે। શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। પાણીગેટ, માંડવી, લેરીપુરા વિસ્તારમાં વરસાદ છે। કારેલીબાગ, રાવપુરા, આજવા રોડ પર પણ વરસાદ વરસી રહ્યો છે।
तो बपोर बाद अचानक ज वरसादनुं जोर पण वधेलुं जोवा मळ्युं छे। आंगे ज सीधी बातचीत करीशुं संवाददाता अंकित साथे। अंकित, जे रीते गुलाब वावाझोड़ानी असरनी वात करवामां आवी रही छे, तेज रीते मध्य गुजरातमां पण वरसाद शरू थयो छे। आजे वडोदरामां वरसाद। हाँ जी बिल्कुल संध्या, जे गुलाब वावाझोड़ानी जे आगाही हती ने हवामान खातानी पण जे आगाही छे तेना प्रमाणे बपोर सुधी जे वडोदरामां धोमधकतो ताप पड़ी रह्यो हतो, त्यारबाद अचानक ज जे छे ते वडोदराना वातावरणमां पलटो आव्यो हतो ने समग्र विस्तारमां हाल जे छे ते धोधमार वरसाद शरू थई गयो। छेल्ला 20 मिनिटथी वडोदरा शहेरनी अंदर धोधमार वरसाद शरू थई गयो छे। समग्र शहर अने जिल्लामां जे छे ते हाल वरसाद पड़ी रह्यो छे। अने बीजी वात करीए तो वडोदरा शहेरना जे पूर्व अने दक्षिण विस्तार छे ते विस्तारनी जे आजवा सरोवर जे छे ते पाणी पहोंचाड़े छे, जे पीवानी पाणीनी मुश्किली सर्जावानी हती ते वरसाद એટલે વડોદરાના વરસાદ અને ઉપરવાસના વરસાદના કારણે પ્રજાના માથેથી ટળી છે। એટલે ઉપરવાસના વરસાદ અને વડોદરાના વરસાદને કારણે આજવાની સપાટી છે જે તે 210 મીટર પર પહોંચી છે। અને સાથે સાથે કહી શકાય કે વડોદરા શહેરની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક વખત સવાલો ઊભા થયા છે। ત્યારે એક કલાકના વરસાદમાં જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જાય છે। જો વરસાદ વધુ સમય જો આવો ને આવો રહ્યો તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાશે। જો કે હાલ જે બપોર જે ગરમી પડતી હતી તેનાથી બફારો થઈ રહ્યો હતો અને હાલ વરસાદ પડતા શહેરીજનોએ ગરમીથી થોડો હાશકારો મેળવ્યો છે। જી સંધ્યા, બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો વડોદરામાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સારા વિચાર અને ઈરાદા